નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આજનો આપણો ટોપિક જે છે જલ પ્રદૂષણ છેલ્લા લેક્ચરની અંદર લેક્ચર નંબર એકની અંદર આપણે વાયુ પ્રદૂષણ વિશે જોયું ઓકે એની અંદર એક નાનકડો ટોપિક બાકી હતો ઓકે છેલ્લો ટોપિક તો એમાં કે જે વાહન નોંધણી માટેના જે માપદંડો જે છે ઓકે એમાં યુરો થ્રી જે છે એમાં એના જે નિયમ જે છે યુરો ટુને સમકક્ષ ગણવામાં આવે છે ઓકે અલગ અલગ વાહન નોંધણી માટેના જે બધા ક્રાઈટેરિયા જે છે કયા વર્ષમાં આવ્યા છે ઓકે ટુ વ્હીલર માટે હોય ફોર વ્હીલર માટે હોય કે થ્રી વ્હીલર માટે ઓકે જેમ કે ફોર વ્હીલર જે છે એમને ભારત સ્ટેજ ફોરના માપદંડ હેઠળ અને એ ક્યારે અમલીકરણમાં આવ્યું તો જે એપ્રિલ બે હજાર સત્તરથી સમગ્ર ભારતની અંદર એમનું અમલીકરણ આવી એના 3 થ્રી વ્હીલર જે છે એના માટે જે ભારત સ્ટેજ ફોર ઓકે અને એ જે છે ફર્સ્ટ એપ્રિલ બે હજાર સત્તરથી સમગ્ર ભારતની અંદર અમલીકરણ આવ્યું અને ટુ વ્હીલર માટેનું જે માપદંડ જે છે ભારત સ્ટેજ ફોરની અંદર અને એ પણ એપ્રિલ બે હજાર સત્તરથી સમગ્ર ભારતની અંદર એનું અમલીકરણ થયું ઓકે તો અત્યારે જે વાહનોની નોંધણી જે છે એ ભારત સ્ટેજ ફોરના નિયમોને આધીન કરવામાં આવે છે તો મોટા મોટા શહેરોમાં કે જ્યાં પ્રદૂષણ વધુ છે ત્યાં માપદંડો અપનાવવામાં આવે છે બીજું કે જે વાહનોનું જે ખાસ કરીને જે પીયુસી માટેની પ્રોસેસ છે કે વાહન જે છે તમારું અંડર કંટ્રોલમાં છે પોલ્યુશનના અંડર કંટ્રોલમાં છે એન્જિનની એફિશિયન્સીના આધારે એન્જિનને કેટલે વર્ષ થયા છે ઓકે એના આધારે એનું પીયુસી પણ આપવામાં આવે છે ઓકે હવે આજનો આપણો જે ટોપિક જે છે વોટર પોલ્યુશન જલ પ્રદૂષણ એના વિશે આપણે જોવાનું છે ઓકે હવે પાણીનું પ્રદૂષણ જે છે કઈ રીતે ફેલાય છે ઓકે હવે જેમ જેમ વસ્તીમાં વધારો થતો ગયો ઓકે એમ પાણીનું પ્રદૂષણ પણ શું થતું ગયું વધતું ગયું એટલે કે આપણે રોજિંદા જીવનની અંદર જે પાણીનો ઉપયોગ કરીએ છીએ અને એના પછી જે ગંદુ પાણી હોય ઓકે એ કોઈ સારા પાણી સાથે મિક્સ થાય ને એના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે એ એક કારણ હોઈ શકે અને બીજું કે જે આપણા ઉદ્યોગો છે બધી ફેક્ટરીઓ હોય ઓકે ગમે તે પ્રકારની રાસાયણિક ફેક્ટરીઓ હોય એ બધી ખાતર નિર્માણ કરતી ફેક્ટરી હોય બરાબર બીજી ઘણી બધી ફેક્ટરીઓ હોય કે એમનું જે વેસ્ટ હોય બરાબર કેમિકલ્સ એ કોઈ નદીની અંદર જતું હોય તળાવની અંદર જતું હોય ઓકે તો ધીરે ધીરે એનાથી શું થઈ છે જળ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ઓકે તો જ્યારે એ ક્રિટિકલ અવસ્થાએ આવવા લાગ્યું જલ પ્રદૂષણ વધવા લાગ્યું એટલે ભારત સરકારે ઓગણીસો ને ચુમ્મોતેરમાં ક્યારે ને ચુમ્મોતીની અંદર તે વોટર એક્ટ લાગુ કર્યો ઓકે અને એની અંદર એમણે જોયું કે ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ એ ને ચુંમોતેરની અંદર લાગુ પડે આ ખાસ યાદ રાખજો કારણ કે આ પૂછાય છે બધા જે પણ યર છે બધા ઓકે હવે આપણે જે શુદ્ધ પાણી હોય એમાં ખાલી પોઈન્ટ એક ટકા અશુદ્ધિ હોય ને ધારો કે પણ પાણી છે નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ છે અને પોઈન્ટ એક ટકા એની અંદર અશુદ્ધિઓ હોય તો પણ એ પીવાલાયક નથી ઓકે જેમ કે અશુદ્ધિઓ કંઈ હોઈ શકે પોઈન્ટ એક ટકાની અંદર તેમાં નિલંબિત બધા સોલિડ વેસ્ટ હોઈ શકે જેમ કે રેતી છે કાપ છે માટી આવી ગઈ કલીલ દ્રવ્યો બધા આવી ગયા જેમ કે દ્રવ્ય છે બધા બેક્ટેરિયા છે ઓકે કપડાં છે કાગળના તાંતણાઓ છે એ બધું આવી ગયું ઓગળેલ પદાર્થો બધા આવી ગયા જેમ કે બધા પોષક તત્વો જેની અંદર મિક્સ થયેલા હોય નાઇટ્રેટ હોય એમોનિયા હોય ફોસ્ફેટ હોય સોડિયમ હોય કેલ્શિયમ છે આ બધા ઓગળેલ પદાર્થો ભલે પાણી નવાણું પોઈન્ટ નવ ટકા પ્યોર હોય પણ પોઈન્ટ એક ટકા અશુદ્ધિના કારણે એ આપણા માટે કામનું છે નહીં ઓકે હવે નોર્મલી કોઈ પણ પાણી જે છે એની અંદર જ્યારે આ બધા કાર્બનિક દ્રવ્યો ઉમેરાય છે ઓકે તો નોર્મલી થાય શું કે પાણીની અંદર જે બેક્ટેરિયા હોય પાણીની અંદર જે બેક્ટેરિયા છે આ બધા કાર્બોનિક દ્રવ્યોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરશે અને એનું ઓક્સિડેશન કરશે શું કરશે ઓક્સિડેશન કરશે અને એ ઓક્સિડેશન કરે એના માટે એ શું કરે એમાં પાણીની અંદર જે ડિઝોલ્વ ઓક્સિજન હોય એનો ઉપયોગ કરે એટલે એના કારણે શું થાય કેટલા કાર્બનિક દ્રવ્યો વધારે એટલું જ એનો ઓક્સિડેશન માટે વધારે ડીઝોલ ઓક્સિજનનો ઉપયોગ થાય એટલે ધીરે ધીરે જે પણ શુદ્ધ પાણી છે એમાં જે આ બધા દ્રવ્યો ઉમેરવાના કારણે ડીઝોલ ઓક્સિજન છે એનું પ્રમાણ શું થાય ઘટે ઓકે તો આ કોન્સેપ્ટ જે છે આગળ આવશે કઈ રીતના કામ કરે છે બરાબર છે ઓકે હવે આપણે આ બીઓડીના કોન્સેપ્ટ વિશે જોવાની છે કે બીઓડી શું છે ઓકે ચાલો સૌથી પહેલાં બીઓડી વિશે જોઈએ ચાલો એની પહેલાં આપણે ડિઝોલ્ ઓક્સિજન વિશે જોઈએ કોના વિશે જોઈએ ડિઝોલ્વ ઓક્સિજન નોર્મલી પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન હોય એને શું કહેવાય ડિઝોલ્વ ઓક્સિજન તો જે પાણીમાં રહેતા સજીવો હોય બરાબર છે એમને જે ઓક્સિજન એ કયો વાપરે ડિઝોલ્વ ઓક્સિજન ઓકે તો એ એમના માટે ખૂબ જ જરૂરી છે પાણી જેટલું શુદ્ધ પાણી જેટલું પ્યોર હશે એટલું જ એમાં ડીઝોલ ઓક્સિજનનું પ્રમાણ કેવું હશે વધારે હશે કેવું હશે પાણી જેટલું ગંદુ હશે એટલે ગંદુ પાણી હોય એટલે પહેલાં બધા શું કરે કાર્બનિક દ્રવ્યના વિઘટનમાં બેક્ટેરિયા છે એ ઓક્સિજનનો ઉપયોગ કરે એટલે એમાં ડીઝોલ ઓક્સિજનનું પ્રમાણ શું થાય ઘટે ઓકે ચાલો તો અહીંયા છે બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અહીંયા પાછળ જો જૈવ રાસાયણિક જે ઓક્સિજન ડિમાન્ડ છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઓકે હવે નોર્મલી જેટલું પાણી ગંદુ છે પાણી જેટલું ગંદુ છે એટલું જ ઓક્સિજન ડિમાન્ડ શું હોય વધારે હોય જેટલું પાણી શુદ્ધ છે એટલે એમાં ડીઝલ ઓક્સિજન વધારે હોવાનું તો એની ઓક્સિજન ડિમાન્ડ શું હોવાની ઓછી હોવાની શું હોવાની ઓકે એટલે જે ગંદુ પાણી છે એની બીઓડી વધારે હશે ગંદા પાણીની અંદર જેટલું પાણી ગંદુ હશે એટલું જ એની બીઓડી શું હોય વધારે હોય જેટલું પાણી પ્યોર એટલી જ એની ઓક્સિજન ડિમાન્ડ શું હોય ઓછી હોય ઓકે ચાલો તો બીઓડી જે છે એની વ્યાખ્યા પણ તમે એ રીતે કરી શકો કે ભાઈ કોઈ પાણી છે એની અંદર કોઈ પણ કાર્બનિક દ્રવ્યો હોય તો એના વિઘટન માટે કેટલો ઓક્સિજન જરૂરી છે એ એને શું કહેવાય બીઓડી એને શું કહેવાય બીઓડી ઓકે ધારો કે એક લિટર પાણી છે બરાબર એમાં બધા બધા કાર્બનિક દ્રવ્યો છે તો એના ઓક્સિડેશન માટે કેટલો ઓક્સિજન જરૂરી છે એનું શું કહેવાય બીઓડી કહેવાય શું કહેવાય બીઓ ઓકે અહીંયા એક ગ્રાફ અહીંયા એક ચાર્ટ દ્વારા સમજાયેલું છે બરાબર છે તમે નોર્મલ બુકની અંદર જોશો પણ આ જે રીતે તમારે સમજવાનું છે એ આપણે અહીંયા કહીએ તમને ઓકે કઈ રીતે આપેલું છે અહીંયા બે વસ્તુ અહીંયા આપેલી છે કે જે પ્રવાહની દિશા છે અને બીજું છે સાંદ્રતા ઓકે સાંદ્રતા એટલે કોની પાણીની અંદર કાર્બનિક દ્રવ્યોની સાંદ્રતા એટલે જે પાણીની અંદર બધું જે ઠાલવવામાં આવે જેનાથી પાણી ગંદુ થાય એની વાત છે એની સાંદ્રતા ઓકે ચલો હવે અહીંયા ઉપર બીજા બે કોન્સેપ્ટ આપેલા છે એ તમે જેમ ભણશો એટલે ખ્યાલ આવશે ઓકે શરૂઆતમાં જુઓ કે જે બધા દ્રવ્યો છે બરાબર એની સાંદ્રતા ઓછી છે એની સાંદ્રતા કેવી છે ઓછી છે ઓકે તો નોર્મલી જે દ્રવ્યો ઓછા એટલે પાણી શુદ્ધ હોય બરાબર છે ઓકે તો એમાં ઓક્સિજન વધારે છે એમાં ડીઝોલ ઓક્સિજન કેવું હશે વધારે હશે ઓકે હવે પણ જેમ જેમ આ દ્રવ્યનું પ્રમાણ વધારવામાં આવે છે જેમ જેમ આ દ્રવ્યનું પ્રમાણ શું કરવામાં આવે છે વધારવામાં આવે છે ઓકે તો એનાથી જે ડિઝોલ ઓક્સિજનનું પ્રમાણ શું થશે ઘટશે ડિઝોલ ઓક્સિજનનું પ્રમાણ શું થાય ઘટે જેમ જેમ આ દ્રવ્યનું લેવલ વધાર્યું બરાબર છે તો ડીઝોલ ઓક્સિજનનું પ્રમાણ શું થાય છે ઘટે છે ડીઝોલ ઓક્સિજનનું પ્રમાણ શું થાય છે ઘટે છે ઓકે આ વધ્યું બરાબર છે શરૂઆતમાં જે આ દ્રવ્યોની સાંદ્રતા ઓછી છે તો ડીઝોલ ઓક્સિજન વધારે છે જે એટલું આનું લેવલ વધારો બરાબર છે જે બધા કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધારશો એટલે જે ડિઝોલ ઓક્સિજન છે એનું પ્રમાણ ઘટશે ઓકે એટલે એના કારણે શું થાય કે જલદ વસવાટમાં રહેલા જે સજીવો છે જેમ કે માછલીઓ છે બરાબર છે એમને ડીઝોલ ઓક્સિજન નહીં મળે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટશે એટલે એ અદૃશ્ય થશે શું થશે એટલે પાણી જેટલું ગંદુ થતું જશે એમ અંદર રહેલા બધા સજીવોનો મૃત્યુ થશે શું થશે ઓક્સિજન ન મળવાના કારણે કારણ કે જેટલો પણ ઓક્સિજન છે એ પાણી ગંદુ થવાના કારણે બધા જે બેક્ટેરિયા છે એ એના ઓક્સિડેશનમાં વાપરી નાખે છે એ કાર્બનિક દ્રવ્યોના વિઘટનમાં વાપરી નાખે છે ઓકે હવે તમે જો કે હવે ધારો કે ટ્રીટમેન્ટ આપી આ પાણીને શું કરી ટ્રીટમેન્ટ આપી ઓકે ટ્રીટમેન્ટ આપી એટલે ધીરે ધીરે પાણી શુદ્ધ થાય છે શું થાય છે શુદ્ધ થાય છે ઓકે શુદ્ધ થવાના કારણે ફરી પાછું ડીઝોલ ઓક્સિજન છે એનું પ્રમાણ વધ્યું ડિઝોલ ઓક્સિજનનું પ્રમાણ શું થયું વધ્યું ઓકે ડીઝોલ ઓક્સિજનનું પ્રમાણ વધ્યું એટલે ટ્રીટમેન્ટ આપવાના કારણે જે બધા કાર્બનિક દ્રવ્યો છે એનું પ્રમાણ શું થયું ઘટ્યું કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ શું થયું ઘટ્યું ખ્યાલ આવે છે ઓકે બરાબર છે તો અહીંયા આ જે છે એ ટ્રીટમેન્ટ આપ્યા બાદ ઓકે આપણે કોઈ પણ પાણી હોય એને તમે પ્યોર કરો શુદ્ધ કરો એટલે એની અંદર જેટલું પાણી શુદ્ધ હશે એટલે ઓક્સિજન ડિમાન્ડ જે ડીઝોલ ઓક્સિજન પ્રમાણ વધશે એટલે બીઓડી ઓટોમેટિકલી એ ઘટશે એટલે એમાં જે કાર્બનિક દ્રવ્યો છે એનું પ્રમાણ શું થાય છે ઘટે છે તો આ જે છે એ સિમ્પલ કોન્સેપ્ટ દ્વારા સમજાયું છે ઓકે ચાલો અહીંયા શરૂઆતમાં કાર્બનિક દ્રવ્ય ઓછા છે તો ઓક્સિજન ડિમાન્ડ પણ કેવી છે ઓછી છે એમનું પ્રમાણ વધાર્યું બરાબર છે તો ડીઝલ ઓક્સિજન સુધી ઘટી ગયું કાર્બનિક દ્રવ્યો વધ્યા ડીઝલ ઓક્સિજન ઘટી ગયું ઓકે ચાલો તો એના કારણે બધા ઓક્સિજન લેવલ ઘટવાના કારણે ઓકે અહીંયા બીઓડીના કોન્સેપ્ટમાં પણ સમજી જાઓ તમે બરાબર કે અહીંયા બીઓડી વધી કહેવાય અહીંયા જેટલો ડીઝલ ઓક્સિજન વધારે એટલો બીઓડી શું કહેવાય ઘટી કહેવાય એટલે જ બીઓડી શું કહેવાય ઘટી કહેવાય ઓકે પાણી પ્યોર છે એટલે બીઓડી ઓછી કહેવાય ઓકે પછી જો તો આ એક સ્ટેજ ઓકે પછી ટ્રીટમેન્ટ આપી પ્યોર કર્યું પાણીને ઓકે તો ટ્રીટમેન્ટ આપ્યા બાદ પાણી પ્યોર થયું એટલે બધા કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ ઘટ્યું ઓકે તો ડીઝોલ ઓક્સિજન શું થયું ઘટ્યું તો બીઓડીનું લેવલ ઘટ્યું એટલે ફરી પાછા જે સ્વસ્થ જીવોનું પુનઃ દૃશ્યમાન થશે તો આ એક કોન્સેપ્ટ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું ઓકે ઘણીવાર એક્ઝામની અંદર તમને અલગ અલગ પાણીના નમૂના આપ્યા હોય અને તમને બીઓડી કે કે કોની બીઓડી વધારે છે તો જે સૌથી પ્યોર હશે એમાં ડીઝલ ઓક્સિજન વધારે હશે બરાબર ને એની બીઓડી સૌથી ઓછી હશે પાણી પ્યોર છે તો ઓક્સિજન ડિમાન્ડ ઓછી હશે ઓકે ઘણીવાર બધા શું કરી નાખે કે પ્યોર પાણી છે તો બીઓડી વધારે હશે બરાબર તે પણ એ ખાસ ધ્યાનમાં રાખવાનું ને ગ્રાફ જેટલો સિમ્પલ દેખાય છે પણ તમારે વ્યવસ્થિત સમજવાનું બરાબર છે ઓકે હવે નોર્મલી કોઈ પણ આપણે જલ સંગ્રહ હોય ધારો કે કોઈ તળાવ હોય બરાબર છે કોઈ નાની નદીઓ હોય સરોવર છે એની અંદર જ્યારે આ બધા નકામા પદાર્થ ગંદુ પાણી એની અંદર એડ થાય છે ઓકે તે ગંદુ પાણી એડ થવાના કારણે એની અંદર બધા પોષક તત્વો પણ હોય જેમ કે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે એ બધું એડ થાય એના કારણે શું થાય કે શુદ્ધ પાણી જે હોય એ પ્રમાણમાં કેવું એકદમ ઠંડુ હોય કેવું હોય ઠંડુ પણ ધીરે ધીરે આ બધા ગંદુ પાણી એડ થવાના કારણે બધા પોષક તત્વો પણ અંદર જાય બધા કાર્બનિક દ્રવ્યો પણ એની અંદર જશે તો અંદર રહેલી જે વનસ્પતિઓ જે છે એને આ બધા પોષક તત્વો મળશે એટલે એનો ગ્રોથ થશે શું થશે ગ્રોથ ફોર એક્ઝામ્પલ જે અંદર લીલને આ બધા પોષક તો મળવા લાગે એટલે લીલની વૃદ્ધિ થાય એટલે લીલનું પ્રસ્ફુટન થાય એને આલ્ગલ બ્લૂમ કહેવાય શું કહેવાય ઓકે જે મુક્ત રીતે તરતી લીલ હોય બરાબર એટલે એક ટાઈમ એવું આવે કે જે શુદ્ધ પાણી હોય તળાવ છે અને એક ટાઈમ એવો આવે કે ઉપર લીલ જ દેખાય તમને આખો કલર ચેન્જ થઈ જાય આખું પાણીનો શું થઈ જાય કલર ચેન્જ થઈ જાય એનું એક બીજું ઉદાહરણ પણ છે આપણે જળકુંભી અને આપણે વોટર હાઈસિન્થ પણ કહેવાય શું કહેવામાં આવે વોટર હાઈસિન્થ આઇકોર્નિયા ક્રેસીપીસ પણ કહેવાય ટેરર ઓફ બંગાળ પણ કહેવામાં આવે ઓકે હવે જળકુંભી જે છે વોટર હાઈસિન્થ એ જે છે એ નોર્મલી કે જલજ વસવાટની અંદર એ એના જે આકર્ષક પુષ્પો હોય બરાબર છે જાંબુડિયા રંગના એના કારણે એક જે આખું સિસ્ટમ હોય પાણીની એ એકદમ આકર્ષિત લાગે પણ આની ખાસિયત એ છે કે કોઈ પણ જે જલદ સિસ્ટમ એકવાર એન્ટર થાય પછી એનું પ્રજનન એટલું વાનસ્પતિક પ્રજનન એટલું ફાસ્ટ છે કે એક સમય એવો આવે કે આખા સમગ્ર જલજ વસવાટમાં ફક્ત જળકુંભીનો જ સામ્રાજ્ય હોય બીજી કોઈ જ વનસ્પતિઓ ત્યાં જોવા મળે નહીં એટલે એના કારણે થાય શું કે પાણી જે છે છીછરું થતું જાય અંદર બધું કાદવ ભેગો થતો જાય અને એક ટાઈમ એવો આવે કે એના કારણે અંદર રહેલી જે માછલીઓ છે એને નુકસાન થાય એટલે કે એમનો અંદર ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે માછલીઓ ઓટોમેટિકલી મૃત્યુ પામે એટલે આ વસ્તુ એકવાર એન્ટર થઈ ગઈ એટલે બહુ જ નુકસાનકારક છે એને દૂર કરી શકાતી નથી તમને ખ્યાલ છે અમુક રોગો પાણી દ્વારા ફેલાય છે ની અંદર જેમ કે ડાયસેન્ટ્રી છે અતિસાર પછી આપણે કોલેરા છે ટાઈફોઈડ છે બરાબર આ અમુક રોગો જે છે એ આપણે પાણી દ્વારા ફેલાય છે ઓકે એટલે દૂષિત પાણી જે છે ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ ઊભા કરતું હોય છે ઓકે બાકી આ સિમ્પલ કોન્સેપ્ટ છે બીઓડી અને ડીઝલ ઓક્સિજન વિશે ચાલો હવે આપણે આની અંદર એક કોન્સેપ્ટ જોવાનો છે જૈવિક વિશાલન ઓકે જૈવિક વિશાલન એટલે એને ઇંગ્લિશમાં કહેવાય બાયો મેગ્નિફિકેશન બાયો મેગ્નિફિકેશન કોઈપણ વસ્તુ મેગ્નિફાય થાય એટલે વધે કોઈપણ વસ્તુ મેગ્નિફાય થાય એનો મતલબ શું એનું પ્રમાણ વધે છે હવે આ જૈવિક સ્તરે મેગ્નિફિકેશન થાય કેવા સ્તરે મેગ્નિફિકેશન થાય છે જૈવિક સ્તરે એટલે એને કહેવામાં આવશે બાયોમેગ્નિફિકેશન ઓકે અચ્છા એનું અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે બાયોમેગ્નિફિકેશન જે છે કઈ રીતે થાય છે તો અહીંયા એક નું ઉદાહરણ આપ્યું છે કોણ ઉદાહરણ આપ્યું છે ડીડીટી નું પૂરું નામ તમને ખ્યાલ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન ઓકે ડીડીટી જે છે એ અવિઘટનીય છે કેવો છે જૈવ અવિઘટની ઓકે નોન બાયોડિગ્રેડેબલ છે એટલે કોઈ પણ સજીવની અંદર ડીડીટી જાય ને તો નહીં એનું તો નથી તો ચયાપચય થઈ શકતું નથી તો એનું ઉત્સર્જન થઈ શકતું એનું ફક્ત જમા થાય એની શરીરની અંદર શું થાય એની જમાવટ થાય એટલે એકવાર કોઈની અંદર દાખલ થાય તો એનું વિઘટન શક્ય નથી શરૂઆતના વર્ષોમાં મચ્છરોના નાશ માટે ડીડીટીનો છંટકાવ કરવામાં આવતો હતો પણ એ જે છે એ નુકસાનકારક હતું ચલો હવે જૈવિક વિશાલનની વ્યાખ્યા ઓકે ડીડીટી છે મર્ક્યુરી છે આ બધું આની અંદર આવશે બરાબર ડીડીટી સિવાય બીજું શું આવી શકે મર્ક્યુરી એના બીજા ઉદાહરણમાં દરેક પોષક સ્તરે જે પર્ટિક્યુલર જે કાર્બનિક દ્રવ્ય છે એનું લેવલ એટલે કે સાંદ્રતા વધતી જાય એને કહેવાય જૈવિક વિશાલત બાયોમેગ્નિફિકેશન એને શું કહેવામાં આવે બાયોમેગ્નિફિકેશન જેમ કે જલજ ન્યુસન તંત્રની વાત કરવામાં આવે બરાબર એની અંદર ફોર એક્ઝામ્પલ પાણીની અંદર ડીડીટીનું પ્રમાણ કેટલું છે પોઈન્ટ ઝીરો ઝીરો થ્રી પીપીએમ પાર્ટ્સ પર મિલિયન હવે પાણીની અંદર જે પ્રાણી પ્લવકો છે તો ડીડીટી એની અંદરથી એની અંદર જાય એની અંદર એનું પ્રમાણ છે પોઈન્ટ ઝીરો ઝીરો ફોર પીપીએમ ઓકે પાર્ટ્સ પર મિલિયન એના પછી નાની માછલીઓ જે પ્રાણીપ્લવકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એની અંદર એનું પ્રમાણ છે પોઈન્ટ પાંચ પીપીએમ તો ધીરે ધીરે એનું લેવલ શું થાય છે વધે છે નાની માછલીનો ખોરાક તરીકે મોટી માછલી ઉપયોગ કરે ઓકે તો એના કારણે એની અંદર એનું પ્રમાણ છે પોઈન્ટ બે પીપીએમ લેવલ વધતું જાય છે એના ઉપર જે માછલા ખાનારા પક્ષીઓ છે દરિયાઈ માછલા ખાનારા પક્ષીઓ એની અંદર ડીડીટીની વેલ્યુ કેટલી છે પચીસ પીપીએમ એટલે આ મેગ્નિફાય થયું ધીરે ધીરે પોષક સ્તર આગળ વધતા ગયા જલદ નિવસન તંત્રમાં જે હાર શૃંખલા છે તો ડીડીટી મેગ્નિફાય થતો ગયો ના તો એનું વિઘટન થયું ચાયા પછી ના તો એનું ઓક્સિડેશન થયું અને ના તો એનું ઉત્સર્જન થયું એનું પ્રમાણ વધતું જ ગયું એને કહેવાય જૈવિક વિચાલન ઓકે હવે એના કારણે થાય શું કે જે પક્ષીઓ જે છે એના ઉપર એની ખોટી અસર થાય છે ઓકે તો ખાસ કરીને પક્ષીઓ જે છે એની પ્રજનન ક્ષમતા ઉપર અસર થાય એમાં જે એના ઈંડા હોય એનું કવચ બરાબર એ નબળું બની જાય છે જે કેલ્શિયમનું બનેલું છે એના ઉપર ખોટી અસર થાય છે ઓકે એના કારણે એ ઈંડા જે છે પરિપક્વ થાય એની પહેલાં જ તૂટી જાય છે ઓકે તો એક સેવનની પ્રક્રિયા બાદ જ જે આમાંથી ઈંડા હોય એમાંથી બચ્ચા બહાર આવતા હોય પણ એની પહેલાં જ એનું કવચ આ ડીડીટીના કારણે તૂટી જતું હોય છે તો એક નુકસાન તો એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની અંદરથી આ પૂછાય છે બાયો મેગ્નિફિકેશન ઓકે હવે આપણે આવી જ બીજો કોન્સેપ્ટ છે સુપોસકતાકરણ ઓકે યુટ્રોફિકેશન સુપોષકતા કોને કહેવામાં આવશે ચલો સુપોષકતા એટલે જલજ વસવાટમાં પોષક દ્રવ્યોની સુલભતા જલજ વસવાટમાં જે પોષક દ્રવ્યો છે એની સુલભતા એને કહેવાય યુટ્રોફિકેશન સુપોષકતા કરણ ફોર એક્ઝામ્પલ એક તળાવ છે બરાબર એક નવું તળાવ બનાવ્યું છે તો નવ બનેલું તળાવ કેવું હોય એનું પાણી એકદમ ઠંડુ હોય બરાબર છે ઓકે હવે શરૂઆતમાં ત્યાં ઠંડા વિસ્તાર હશે એટલે એમાં એક અલગ પ્રકારના સજીવો રહેતા હશે બરાબર છે પછી ધારો કે ધીરે ધીરે ગંદુ થાય છે એટલે બધું અલગ અલગ જગ્યાએથી ગંદુ પાણી એની અંદર આવે છે હવે ગંદુ પાણી આવવાના કારણે શું થશે એની અંદર બધા પોષક તત્વો હશે કાર્બનિક દ્રવ્યો હશે જેમ કે નાઇટ્રોજન હશે ફોસ્ફરસ હશે બીજા બધા કાર્બનિક દ્રવ્યો હશે એ બધા એની અંદર ઉમેરાય બરાબર છે હવે આ બધા પાણી સાથે આવતા દ્રવ્યોને બધું ઉમેરાવાના કારણે જે શું થાય કે જે પાણી હોય એનું ટેમ્પરેચર મતલબ ધીરે ધીરે ગરમ બનતું જાય હુંફાળું બનતું જાય અને નાઇટ્રોજનને ફોસ્ફરસ બધા પોષક તત્વો એટલે એના કારણે શું થાય કે અંદર રહેલી અમુક જલજ વનસ્પતિઓ છે એને આ બધું પોષક તત્વો મળે એનો ગ્રોથ વધે એનો શું થાય ગ્રોથ વધે એટલે એક ટાઈમ એવો આવે કે જ્યાં ધીરે ધીરે આ બધા સજીવો આવવાના કારણે એટલે હવે શું થાય કે આ બધી જલજ વનસ્પતિનો વિકાસ વધે ઓકે એટલે એ એનો વિકાસ વધતો જાય અને આ બધા ધીરે ધીરે નીચે જમા થતા જાય તળાવના તળિયા બધા શું થતા જાય જમા થતા જાય અને બેક્ટેરિયા જે છે એનું વિઘટન પણ ધીરે અંશમાં કરે એટલે ધીરે ધીરે આ બધું કાદવ બની જાય શું બની જાય કાદવ વનસ્પતિઓ વધવાની તો નીચેનું બધું લેયર પણ શું થવાનું કાદવનું પ્રમાણ પણ શું થવાનું વધવાનું એટલે કાદવ બને એટલે ધીરે ધીરે શું થાય કે બધી મૂળવાળી બધી વનસ્પતિઓ તૈયાર થાય ઓકે એટલે એમ કરતાં કરતાં ધીરે 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 સદીઓ વીતી જાય અને એક ટાઈમ એવો હોય કે જ્યાં તળાવ છે ત્યાં એ સેમાં ફેરવાઈ જાય એ મેદાન વિસ્તારમાં ફેરવાય જાય શા વિસ્તારમાં ફેરવાઈ જાય તૃણભૂમિ વિસ્તારમાં ફેરવાઈ જાય તો જ્યારે શરૂઆતના વર્ષોમાં ઘણા બધા એવા તળાવ હતા પણ ધીરે ધીરે આ યુટ્રોફિકેશનના કારણે એ તળાવો ધીરે ધીરે શું થઈ ગયા છે ઓછા થઈ ગયા છે કે જે જલજ વિસ્તાર હતો એમાં આ બધી ગંદકી ફેલાઈ એના કારણે બધા પોષક તત્વો મળે અને એનું પ્રમાણ ધીરે ધીરે શું થઈ ગયું ઘટી ગયું ઓકે મૂળ મેઇન કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો સુપોષકતા કરણ ઓકે હવે આ વસ્તુ જો નેચરલ રીતે થાય તો તો એમાં સદીઓ લાગી જાય ટાઈમ લાગે બરાબર છે કે જલજમાંથી સ્થલજમાં ફેરવવા માટે પણ આનો વેગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે એને આપણે કહેવાશું સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતા કરણ બરાબર હવે કૃત્રિમ પ્રવૃત્તિઓ અથવા જે માનવ પ્રવૃત્તિઓ છે એના કારણે શું થાય કે જે બધું સીવેજ હોય સંકલિત ગંદુ પાણી હોય બધું જે બધી ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં બધું ગંદુ પાણી હોય તો એની અંદર બધા રસાયણો કે એમાં ખાસ કરીને નાઇટ્રેટ અને ફોસ્ફેટ હોય શું હોય નાઇટ્રેટ અને ઓકે એટલે એના કારણે પરિસ્થિતિ એવી થાય કે આ બધા દ્રવ્યો ઝડપથી ઉમેરાવા લાગે આ બધા દ્રવ્યો ઝડપથી એની અંદર ઉમેરાવા લાગે તો જેટલા દ્રવ્યો વધારે હશે તો આ પ્રોસેસ કેવી થવાની ફાસ્ટ થવાની કેવી થવાની તો આ પ્રક્રિયાને શું કહેવાય સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતા કરણ તરીકે ઓળખવામાં આવશે હવે આ બધું થાય એના કારણે શું થાય આ બધા કાર્બોનિક દ્રવ્યો એની અંદર ઉમેરાય બરાબર છે એટલે જે ડિઝોલ્વ ઓક્સિજન છે એનું પ્રમાણ શું થાય ઘટે બીઓડી છે એનું પ્રમાણ શું થાય વધે ઓક્સિજન ડિમાન્ડ શું થાય વધે કારણ કે જેટલા બધા આ બધા દ્રવ્યો ઉમેરાશે એટલે એના કારણે જે બધા બેક્ટેરિયા છે એ બધા એનું ઓક્સિડેશન કરવા માટે વધારે ઓક્સિજન યુટિલાઇઝ તો એના કારણે જે અંદરના જે જલદ સજીવો છે માછલીઓ છે એ બધાને નુકસાન થશે ઓકે ચાલો નુકસાન એટલે મૃત્યુ પણ થાય છે હવે બીજું ખાસ કરીને જે વીજ ઉત્પાદન એકમો છે વીજ ઉત્પાદન એકમો છે એમનું જ્યારે સીવેજ બરાબર છે એટલે કે એમનું જ્યારે ગંદુ પાણી કોઈ તળાવની અંદર કોઈ જલજ સિસ્ટમની અંદર જાય છે એટલે પરિસ્થિતિ કેવી બને કે પાણી થોડું ગરમ હોય ઓકે તો ઠંડા પાણીની અંદર જે ગરમ પાણી ઉમેરાય એટલે ઠંડા પાણીની એક સિસ્ટમ અલગ હોય એમાં એક પર્ટિક્યુલર સજીવો હોય બરાબર પછી એની અંદર આ પાણી ઉમેરાય એટલે ધીરે ધીરે ગરમ પાણી કહેવાય કેવું કહેવાય વોર્મ વોટર હુંફાળું એટલે શું થાય પીલી આખી જીવન પદ્ધતિ છે એ રિપ્લેસ થાય ને નવું બને ઓકે નો ડાઉટ એમાં આ બધા પોષક દ્રવ્યો મળવાના કારણે એનો ગ્રોથ થાય પણ જે આગળની સિસ્ટમ છે એ દૂર થાય ને નવી સિસ્ટમ એની અંદર એડ થાય એટલે કે જે હૂંફાળા પાણીમાં રહેતા હોય જેમ કે માછલીઓ છે વનસ્પતિઓ છે એની વૃદ્ધિ થોડું ઊંફાળું પાણી હોય તો એનો ગ્રોથ કેવો થાય ઝડપી પણ જે આગળની સિસ્ટમ તો ક્યાંક ને ક્યાંક દૂર થાય છે તો વીજ ઉત્પાદન એકમો દ્વારા જે રિપ્લેસ થવાની પદ્ધતિ જીવન પદ્ધતિ રિપ્લેસ થવાની પ્રોસેસ થાય છે ઓકે તો આ બે પ્રશ્નો જે છે નીટ ઓરિએન્ટેડ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ ઓરિએન્ટેડ પણ આ બે વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો આ કોન્સેપ્ટ જે છે એનો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું ઓકે આની અંદર હજુ એક આપણે એક એનાલિસિસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું પણ જે બીયુડી વેલ્યુ આ આપણે ગ્રાફ ફરી તમને સમજાવી દઈએ ફરી એકવાર આ કન્સન્ટ્રેશન છે અને એ પ્રવાહની દિશા છે ઓકે ફોર એક્ઝામ્પલ શરૂઆતમાં જે વાહિત મળ અથવા જે કાર્બનિક દ્રવ્યો છે બરાબર છે એનું પ્રમાણ જે છે કેવું છે ઓછું છે કેવું છે ઓછું છે તો ડીઝલ ઓક્સિજન લેવલ કેવો છે વધારે કેવું છે વધારે હશે ઓકે ચલો શુદ્ધ પાણી જેટલું શુદ્ધ હશે ઓકે હવે જેમ જેમ એની અંદર બધા કાર્બનિક દ્રવ્યો તમે નાખશો બરાબર ઓકે તો ધીરે ધીરે શું થશે ઓક્સિજન ડિમાન્ડ વધશે ઓક્સિજન ડિમાન્ડ શું થશે વધશે ઓકે તે અહીંયા દર્શાવ્યું બરાબર તો એના કારણે જે જલદ સિસ્ટમની બધી માછલીઓ અદ્રશ્ય થવાનું કામ થશે ઓકે હવે ટ્રીટમેન્ટ આપી બરાબર છે આપણે શું કરી ટ્રીટમેન્ટ આપી ટ્રીટમેન્ટ કરી એટલે પાણી શુદ્ધ થયું એટલે ડીઝોલ ઓક્સિજનનું પ્રમાણ શું થયું વધ્યું અને પેલા ટ્રીટમેન્ટ આપવાથી કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ શું થયું શું થયું કટ ઓકે અહીંયા કાર્બનિક દ્રવ્યો વધારે ડીઝોલ ઓક્સિજન ઓછું બરાબર એ ઘટ્યા ડીઝલ ઓક્સિજન શું થયું વધ્યું એટલે ફરી પાછા સ્વચ્છ સજીવોનું શું થયું પુનઃદ્રશ્યમાન થઈ થયું બરાબર ઓકે તો આજે આપણે અહીંયા સુધી રાખીશું બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ